खंभात सोजित्रा और तारापुर 75 गामों खेडूतो परेशान बनया है। केनाल आधारित खेती करता खेडूतों ने पूरता प्रमाण में पा न मता परेशानी बढ़ी है। पा प्रश्न हल न थाय तो आगामी चूंटी में मतदान बहिष्कार की चीमकी उच्चारी है। 75 जटा गामों खेडूतोए मही केनाल में नर्मदा सिंचाई पा उपलब्ध करावाक वक्त रजूआत की। अनेक रजूआन परिणाम न आता आणंद जिला कलेक्टर ने आवेदनपत्र पाठव्यू है। 60,000 एकर में पानी पूरत न उपलब्ध थता खेडूतों ने व्यापक नुकसान थयुं। पानीना अभाव ने कारण दर वर्षे भारे नुकसान थतु होवानुं पण खेडूतोए दावो कर्यो छे। चूंटणी पहला मांग नहीं संतोषाय तो आत्मविलोपननी पण खेडूतोए चीमकी उच्चारी छे। अमारे छेल्ला 20 वर्षथी पाणी माटे कायम उपवास आंदोलनो करवा पड़े छे। ए आंदोलनो न करवा पड़े एटले सरकारशीए जेवी रीते खारीकट फतेवाड़ी अने नळकंठा केनालों सरदार सरोवर में समावेश कर्यो एवी रीते अमारी मही कडाणा ने सरदार सरोवर में समावेश करे मुख्य मांगणी अमारी आ छे। जो ए करवामां नहीं आवे सरकार एमां उणी उतरशे तो अमे उग्र आंदोलन करीशुं। आंदोलन थी नहीं पते तो अमे चूंटणीनो बहिष्कार करीशुं अने चूंटणीना बहिष्कारथी पण जो आ सरकार नहीं माने तो अमे आत्मविलोपन करीशुं। कोई पण भोगे अमने सरदार सरोवर में समावेश करे करे ने करे। 1972 થી કેનાલ નખાય ત્યાંથી છેલ્લા મને શરૂઆતના 15-20 વર્ષ પાણી વ્યવસ્થિત આવ્યું। એ વખતે કાચી કેનાલ હતી તો પાણી આવતું હતું, અત્યારે આરસીસી વાળી કેનાલો છે છતાંય પાણી આવતું નથી। એ પાણી નહીં આવવાનું કારણ એ જ છે કે કડાણા ડેમ તો જેની તે જગ્યાએ છે જે બંધાય એટલો જ છે, પણ એની ઉપર કડાણા ઉપર અત્યારે ગુજરાત સરકારે એટલી બધી યોજનાઓ નાખી દીધી છે કે એ યોજનાઓના હિસાબે તો અમને છેવાડા વિસ્તારમાં પાણી મળતું નથી। અને જ્યારે જ્યારે પાણીની જરૂર પડે છે ત્યારે અમને નર્મદામાંથી પાણી આપે છે નો ડાઉટ, પણ એક મહિનો ઊંધી અમે કસરત કરીએ, એક મહિનો આંદોલન કરીએ, જ્યારે અમારો પાક 50% નિષ્ફળ જાય ત્યારે સરકાર પાણી આપે છે, તો એની કરતાં બેટર એ છે કાં તો અમને નર્મદામાં સમાવેશ કરે, સમાવેશ ન કરે તો અમે છેલ્લા કહ્યું કે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અથવા તો અમે આત્મવિલોપન કરીશું। 4-5 ખેડૂતો આત્મવિલોપન કરી નાખવાના નક્કી, જો સરકાર નિર્ણય નહીં આપે તો 110% અમે આત્મવિલોપન કરી નાખશું, એ ફાઇનલ છે। संवाददाता घनश्याम छे फोन लाइन पर। घनश्याम, आणंद ना 75 गामना खेडूतोनी परेशानी सामे आवी रही छे, कलेक्टर ने आवेदन पत्र पण पाठव्यु छे, आखरे खेडूतोनी समस्या शुं छे? કોરલ, જે રીતે તારાપુર, ખંભાત અને સોજિત્રાના જે 75 ગામો છે તે છેવાડાના ગામો આવેલા છે અને આ તમામ ગામોમાં મહી કેનાલ આધારિત જ ખેતી થતી હોય છે, કારણ કે અહીંયા જે ભૂગર્ભ જળ છે તે ખારાશવાળા આવતા હોય છે અને પૂરતા પ્રમાણમાં ન આવતા આ અહીંના ખેડૂતો છે તે 60,000 એકરમાં ખેતી કરતા હોય છે અને આ ખેતી તમામ કેનાલ આધારિત પાણી હોય છે તેમજ ચોમાસા આધારિત હોય છે, ત્યારે જે મહી કેનાલ થકી કડાના ડેમમાંથી આ ખેડૂતોને પાણી આપવામાં આવે છે, પરંતુ એ પૂરતા પ્રમાણમાં ન હોવાથી ખેડૂતોએ અનેક વખત જે મહી કેનાલ છે તેમાં નર્મદાના નીર નાખવા માટે નહીં ઉગ્ર રજૂઆતો કરી છે, વારંવાર આંદોલન કર્યા છે, તેમ છતાં પણ તેમની માગણી નહીં સંતોષાતા આજે 75 ગામના ખેડૂતો આણંદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે આવેદન પત્ર આપ્યું હતું, સાથે સાથે જો આ જે તકલીફ છે તેનું નિરાકરણ નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કરશે અને તેમ છતાં પણ જો નિકાલ નહીં આવે તો તેમણે આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે। જી, તુરંત ધન્યવાદ ઘનશ્યામ।